વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જરૂરી માહિતી મેળવીશું આરટીઈ માટે. આરટી એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. મિત્રો, આ આરટી મુજબ દરેક શાળાએ પોતાની કુલ સંખ્યાના 25% વિદ્યાર્થીઓને ફી વગર ભણાવવાના હોય છે, અને આવા વિદ્યાર્થીઓની ધોરણ 1-8 સુધીની ફી રાજ્ય સરકાર છે એ ભોગવે છે, એ ભરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને યુનિફોર્મનો ખર્ચ એ પણ સરકારશ્રી તરફથી મળવા પાત્ર છે. તો આ ફોર્મ કોણ ભરી શકે, ક્યારે ભરાય તેની માહિતી લઈએ. દર વર્ષે આરટીઈના ફોર્મ એપ્રિલ માસના પ્રથમ વીકની અંદર ભરાતા હોય છે, અને જે વિદ્યાર્થીઓની 31મી મેના દિવસે 5 વર્ષ પૂરા થતા હોય તેવા વિદ્યાર્થીના વાલીઓ આ ફોર્મ ભરી શકે છે. તો એના માટે જરૂરી પુરાવા, પ્રથમ પુરાવામાં છે હેઠળનો પુરાવો. તો વાલી જ્યાં રહેતા હોય તેવા હેઠળનો પુરાવો, એટલે કે એમનું લાઇટ બિલ, વેરા બિલ અથવા તો સરનામું જમા આવતું હોય એવું એક હેઠળનો પુરાવો જોશે એની ઝેરોક્સ. ત્યારબાદ 2 નંબર પર છે વાલીની જાતિનું પ્રમાણપત્ર. તો વાલીની જાતિનું પ્રમાણપત્ર એ પોતે બક્ષી પંચમાં આવે છે, એસસી કે એસટીમાં આવે છે, એમનું સરકારશ્રીના અધિકૃત અધિકારીએ આપેલું પ્રમાણપત્ર છે, જે સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે મામલતદારનો દાખલો, એ જરૂરી છે. જન્મનું પ્રમાણપત્ર, બાળકનો જન્મ થયો હોય જે તારીખ એ તારીખનું નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર એ તમારે આપવાનું છે. ફોટોગ્રાફ, વિદ્યાર્થીના વાલીના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તમારે આપવાના છે. વાલીની આવકનું પ્રમાણપત્ર, મિત્રો ખાસ અગત્યનું છે, જેને આપણે કહીએ છીએ આવકનો દાખલો. તો વાલીની આવકનું પ્રમાણપત્ર મામલતદાર સ્ત્રીનું, ગયા વર્ષે લગભગ 2000 કરતા વધુ વાલીઓ છે એ પોતાની બેદરકારીને લીધે આવકના દાખલો કઢાવવા માટે અધિકૃત ઓફિસે નહીં જતા કોઈ લેભાગુ તત્વોને પણ આપ્યું, અને એના કારણે 2000 જેટલા વિદ્યાર્થીઓ આ આરટીઈના લાભથી વંચિત રહી ગયા. તો આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે પોતે જવાનું છે અને જરૂરી પુરાવા આપી એ પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો લાવવાનો છે, જેની અંદર એસસીબીસી એટલે કે એસસી એસટી બક્ષી પાંચના જે વાલી છે એમની વાર્ષિક આવક 1,20,000 સુધીની હોય, અને જનરલ કેટેગરીના જે વાલીઓ છે જે ઓપન છે એ વાલીઓ છે એમની આવક 1,50,000 કરતા ઓછી હોય એવો આવકનો દાખલો જોડવાનો છે. ત્યારબાદ છે બાળકનું અને વાલીનું આધાર કાર્ડ. હવે બાળક અને વાલીના આધાર કાર્ડ, એ બંને આધાર કાર્ડની અંદર વાલી અત્યારે જ્યાં રહે છે ત્યાં એડ્રેસ, એ એડ્રેસ હોવું જોઈએ. જો એડ્રેસની અંદર કંઈક ભૂલ હોય અથવા તો વાલી આગળ કોઈ જગ્યાએ રહેતા હોય એવું એડ્રેસ હોય તો વાલીએ એની અંદર સુધારો કરાવી લેવાનો. ત્યારબાદ છે બેંકની વિગતો. બાળકનું અથવા તો વાલીનું બેંકમાં ખાતું હોય તો એ પાસબુકની ઝેરોક્સ એમણે જોડવાની છે, પાસબુકની ઝેરોક્સ એમણે જોડવાની છે. અને આ ફોર્મની સાથે આટલા પુરાવા જોડી અને નજીકનું કોઈ રિસીવિંગ સેન્ટર હોય, મોટે ભાગે સરકારી પ્રાથમિક શાળાઓ છે, તે આપવાનું છે. ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે, અને ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ ફોર્મ ભરેલી પ્રિન્ટ અને સાથે સાથે આટલા પુરાવા જોડી રિસીવિંગ સેન્ટરમાં તમારે આપવાના છે, જેને લીધે તમારું બાળક 8મું ધોરણ ભણે ત્યાં સુધીની તમારી પસંદગીની શાળામાં એની જે ફી થશે એ ફી, સ્ટેશનરી અને યુનિફોર્મનો ખર્ચ સરકારશ્રી ભોગવશે, તમારા બાળકના એકાઉન્ટની અંદર સીધો જ તે રકમ આપવામાં આવશે. તો મિત્રો, માહિતી તમને યોગ્ય સાચી લાગી હોય ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરશો, આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડશો, જેથી એ વાલીને ખ્યાલ આવે કે આવી યોજના ચાલે છે. દર વર્ષે 25% જે કોઠો હોય છે એ અધૂરો રહે છે, કારણ કે વાલી જાગૃત નથી, ફોર્મ ભરતા નથી, અને પરિણામે એ લાભ મેળવી શકતા નથી. તો આ વર્ષે જે વિદ્યાર્થીઓના 31મી મે 5 વર્ષ થાય છે એ વાલીઓ ખાસ જાગો, જાતે તે બધા પુરાવા કલેક્ટ કરો અને ફોર્મ ભરી અને લાભ મેળવો. આગળ આવી જ માહિતી માટે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.